દેશની સોશિયલ બ્રાન્ડ એમ્બેસેડર અને ગુજરાતની પ્રજ્ઞાચક્ષુ દીકરી કલગીએ ગુજરાતી ફિલ્મ ફેકબુક ધમાલનું ટ્રેલર લોન્ચ કરીને ફેકબુકિયા યુવા પેઢીને નવી રાહ ચીંધી છે. ગુજરાતી ફિલ્મ ફેકબુક ધમાલના ટ્રેલરનું જ્યારે કલગી રાવલે લોન્ચિંગ કર્યું ત્યારે માત્ર ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર જ નહીં પરંતુ કદાચ સમગ્ર વિશ્વના ફિલ્મ જગતમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે, જેમાં એક પ્રજ્ઞાચક્ષુ એવી તરુણ વયની કિશોરીએ કોઈ ફિલ્મના ટ્રેલરનું લોન્ચિંગ કર્યું હોય. કેમ કે સામાન્ય શિરસ્તો એવો રહ્યો છે કે ફિલ્મના ટ્રેલરના લોન્ચિંગ માટે સેલિબ્રિટીને બોલાવવામાં આવે છે, પરંતુ ફિલ્મ ફેકબુક ધમાલના ટ્રેલરનું લોન્ચિંગ એક પ્રજ્ઞાચક્ષુ કિશોરી કલગીએ કરીને ભલે પોતાની પાસે દ્રષ્ટિ નથી છતાં તેમણે પોતાના હાથે ફેકબુક ધમાલ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને આજના ફેસબુકિયા નવી પેઢીને પણ જાણે કે નવી દ્રષ્ટિ અને નવી દિશા ચીંધી છે. સમાજના સળગતા પ્રશ્નોને કેન્દ્ર સ્થાને રાખીને ફિલ્મના માધ્યમ દ્વારા લોકોને તેના ભય સ્થાનેથી અવગત કરાવવામાં કુશળ લેખક મનોજ પટેલ આજના સર્વવ્યાપી સ્ફોટક પ્રશ્નને ધ્યાનમાં રાખીને ફેકબુક ધમાલ નામની કોમેડી થ્રિલર ફિલ્મ લઈને આવ્યા છે, જે સમાજમાં લાલબત્તી દર્શાવવાનો ખૂબ જ ઉત્તમ પ્રયાસ છે. આજની પેઢી ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના દૂષણોનો શિકાર બની કેવી કેવી ભૂલો કરીને તેમાં ફસાય છે અને તેમાંથી નીકળવાના કેવા હવાતિયા મારે છે તે રમૂજની સાથે ખૂબ જ સુંદર રીતે ફિલ્મ ફેકબુક ધમાલમાં દર્શાવવામાં આવ્યો છે. આજની જનરેશનને સ્માર્ટફોનનું વળગણ હદ બહારનું છે, બાળકો પણ તેમાંથી બાકાત નથી. આજે ઘરમાં લોકો એકબીજા સાથે વાત કરવા કરતાં સોશિયલ મીડિયામાં શું નવું આવ્યું છે તે જોવામાં રસ છે. ઓફિસમાં તથા રસ્તે ચાલતા મુસાફરોમાં પણ આ જ હાલત છે. આ બાબતની ગંભીર અસર આપણા સ્વાસ્થ્યની સાથે સાથે સામાજિક બાબતોને પણ અભડાવે છે. માનવી સવારમાં પથારીમાં આંખ ખોલે ત્યારથી અને તે સુવે ત્યાં સુધી મોબાઈલમય બનેલો હોય છે. સોશિયલ મીડિયાના લીધે પરિવારોમાં પણ વિખવાદ જોવા મળી રહ્યા છે. તમામ લોકો સ્માર્ટફોનના વ્યસની થઈ ગયા છે. આવા સ્માર્ટફોનના વ્યસનીઓ કેવા કેવા સ્કેમમાં ફસાય છે અને તેના ચક્કરમાંથી બહાર નીકળવા કેવા કેવા ધમપછાડા કરે છે તેનું નિરૂપણ ગુજરાતી ફિલ્મ ફેકબુક ધમાલમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. સ્માર્ટફોનના વળગણ સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ મનોજ પટેલે હળવી શૈલીમાં ખૂબ જ સુંદર રીતે લોકો સમક્ષ મૂક્યો છે. ફેકબુક ધમાલ ગુજરાતી મૂવી એ સૌ પ્રથમ એઝ અ રાઇટર ડિરેક્ટર પ્રોડ્યુસર હું એક સોશિયલ મીડિયા એડિક્શન એટલે કે સમાજમાં અત્યારે જે એક આખું જે સોશિયલ મીડિયાનું એડિક્શન ફેસબુક વોટ્સઅપ આનું જે અત્યારે ચલણ જે વધ્યું છે હમણાં એક એના પર એક કોમેડી એન્ટરટેનમેન્ટ મૂવી હું લઈને આવ્યો છું જે જરૂરથી આપ સૌને પસંદ આવશે. મલ્ટી કેરેક્ટર મૂવી છે, ઘણા બધા કેરેક્ટરાઇઝેશન છે, આપણા આસપાસમાં થતી ઘટનાઓ, એટીકેટી એન્જિનિયરિંગ કોલેજ, સ્ટુડન્ટ્સ, પ્રોફેસર્સ, પ્રિન્સિપાલ્સ આ બધા જ કેરેક્ટરાઇઝેશન આમાં લઈ લેવામાં આવે છે. ફૂલ ઓફ કોમેડી એન્ટરટેનમેન્ટ છે. શૂટિંગ આખું અમદાવાદમાં થયું છે અને ફિલ્મ એક એવો વિચાર હતો કે આપણે આજકાલના જે યંગસ્ટર્સને જે એડિક્શન થઈ ગયું છે સોશિયલ મીડિયા પરનું એના પરના કેટલા પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટ્સ છે એની પર કંઈક જણાવીએ આપણે, એનાથી કેવી રીતે રમૂજ ઊભી થાય છે એ આ ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે. નવું જોવામાં એવું મળશે એ લોકોને કે સોશિયલ મીડિયા એડિક્શનથી કેટલા નુકસાન થાય છે તમારી રોજિંદી જિંદગીમાં અને એનાથી કેવી રીતે બહાર આવે છે. કેમેરામેન નિખિલ ગેહલોત સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.